નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજનો ટૉપિક છે મિત્રો કે કબજિયાત. તો તમને ગમે તેવી કબજિયાત હોય, ભયંકરમાં ભયંકર કબજિયાત હોય, વર્ષો જૂની કબજિયાત હોય, તો દિવેલની અંદર એક ચમચી દિવેલની અંદર તમે આ એક વસ્તુ નાખીને જો પીવાનું રાખશો તો તમારી વર્ષો જૂની કબજિયાત હશે એ પણ દૂર થશે. જી હા મિત્રો, 1000% દૂર થશે તમારી કબજિયાત. આ હું નથી કહેતો, પરંતુ આયુર્વેદમાં ચરક ઋષિએ ચરક સંહિતાની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. તો આપણા ઋષિઓએ, આયુર્વેદના ઋષિઓએ હજારો વર્ષો પહેલાં કબજિયાત થાય તો એના માટે કયા કયા ઘરેલુ ઉપાય કરી શકાય એમનો આ એક ઉપાય અદ્ભુત બતાવેલો છે. અને એ પહેલાં આપણે જોઈએ કે આપણા શરીરની અંદર કબજિયાત કેમ થાય છે. તો આજકાલ તમે જુઓ તો ભારતની અંદર 40% પણ વધારે લોકો કબજિયાતથી પીડાય છે. કબજિયાત થાય તો જ મસા થાય. આજે તમે જુઓ ઘણા બધા લોકોને મસા થાય છે, ભગંદર થાય છે, પાયસ થાય છે. તો આ બધી જ બીમારીઓ, મોટાભાગની બીમારીઓ કબજિયાતમાંથી ઉત્પન્ન થાય છે. ઘણા લોકો એવું માને છે કે અમને કબજિયાત થતી નથી. તો કેવી રીતે આપણને ખબર પડે કે કબજિયાત થાય છે? જો આપણે ટોયલેટમાં જઈએ, એટલે કે સંડાસમાં જઈએ, માત્ર 2 મિનિટની અંદર આપણું પેટ સાફ થઈ જાય અને બહાર આવતા રહીએ તો સમજી લેવું કે આપણને કબજિયાત નથી. પણ 5 મિનિટ કે 10 મિનિટનો સમય આપણને ટોયલેટમાં લાગે પેટ સાફ કરતા તો સમજી લેવું કબજિયાત છે છે ને છે. અથવા બીજી રીતે જોઈએ તો ઘણીવાર આપણને સવારે ટોયલેટ આવે, કોઈ વાર બપોરે ટોયલેટ જવું પડે, કોઈ વાર સાંજના જવું પડે, કોઈ વાર રાત્રે જવું પડે. આમ દિવસમાં 2 વખત કે 3 વખત ટોયલેટ જવાની જો જરૂરિયાત ઊભી થાય અથવા અનિયમિત ટોયલેટ આવે તો સમજી લેવું કબજિયાતની શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે જોઈએ કે કબજિયાત કેવી રીતે થાય છે. તો આપણે રોજિંદા જીવનમાં કેટલીક ભૂલો કરીએ છીએ. આપણી રહેણી કહેણીમાં, આપણી ખાણીપીણીની અંદર, આપણી દિનચર્યામાં આપણે કેટલીક ભૂલો કરીએ છીએ જેના કારણે કબજિયાત થાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે કબજિયાત કયા કયા કારણોથી થાય છે, અને પછી છેલ્લે જોઈએ કબજિયાત થાય તો દિવેલમાં કઈ વસ્તુ નાખીને પીવી જોઈએ એ આપણે છેલ્લે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે કયા કારણોથી કબજિયાત થાય છે. નંબર 1, બાગવત ઋષિ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર પહેલું સૂત્ર લખ્યું છે, એટલે કે પહેલો નિયમ લખ્યો છે, ભોજન અંતે વિષમવારી. મતલબ કે ભોજન કર્યા પછી જો પાણી પીવામાં આવે તો વિષમવારી, મતલબ કે વિષ સમાન કામ કરે છે, એટલે કે ઝેર સમાન કામ કરે છે. તો જમ્યા પછી ઘણા બધા લોકોને પાણી પીવાની ટેવ હોય છે, 1/2 ગ્લાસ કે 1 ગ્લાસ ભરીને પાણી પીવે છે. તો જમ્યા પછી કોઈ દિવસ 1 થી 1.5 કલાક સુધી પાણી પીવું નહીં તો જ તમને કબજિયાત નહીં થાય. તો નંબર 1, જમ્યા પછી 1 થી 1.5 કલાક સુધી ક્યારેય પાણી પીવાનું નહીં. નંબર 2, ઘણા લોકો જમ્યા પછી આઈસ્ક્રીમ ખાય છે, ઠંડી છાશ પીવે છે, કોલ્ડ ડ્રિંક્સ પીવે છે. ઘણા લોકોને જમ્યા પછી ચા પીવાની ટેવ હોય છે, ચા કે કોફી પીવાની ટેવ હોય છે. તો જમ્યા પછી આપણે ચા પીએ, કોફી પીએ કે કોલ્ડ ડ્રિંક્સ પીએ તો એનાથી પણ આપણા શરીરની અંદર જે કંઈ ખોરાક લઈએ છીએ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર ડાયજેશન થતું નથી, એટલે કે એનું પાચન થતું નથી, અને એના કારણે આપણા શરીરની અંદર કબજિયાતનો જન્મ થાય છે. જમ્યા પછી ઠંડી છાશ ક્યારેય પીવી ના જોઈએ. જમ્યા પછી તમારે છાશ પીવી હોય તો તાજી અને મોડી છાશ જ પીવી જોઈએ. આયુર્વેદમાં એનો ઉલ્લેખ કરેલો છે. છાશનો સ્વભાવ છે ઉષ્ણ છે, ગરમ છે, એ આપણી જઠરાગ્નિને પ્રદીપ કરવામાં મદદરૂપ થાય છે. એટલા માટે જમ્યા પછી જો આપણે તાજી અને મોડી છાશ પીએ તો એ પાચન શક્તિને એક્ટિવ કરે છે, આપણા જઠરાગ્નિને એક્ટિવ કરે છે, અને આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ ખોરાકનું પાચન કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. તો જમ્યા પછી બપોરે જ છાશ પીવાય, રાત્રે ક્યારેય પીવાય નહીં. ફ્રીજમાં મૂકેલી કે બરફ નાખેલી ઠંડી છાશ જિંદગીમાં ક્યારેય પીવાય નહીં, એનાથી કબજિયાત થાય ને થાય. ઠંડી છાશ કે ઠંડો આઈસ્ક્રીમ કે ઠંડા કોલ્ડ ડ્રિંક્સ પીએ તો કે ઠંડુ પાણી પીએ તો આપણો જે અગ્નિ છે એ મંદ પડે છે, અને આપણો જઠરાગ્નિ મંદ પડે તો આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી, અને એના કારણે આપણા શરીરમાં કબજિયાતનો જન્મ થાય છે. નિયમ નંબર 3, જમ્યા પછી ઘણા લોકોને ટેવ હોય છે સૂઈ જવાની. ઘણા લોકો બપોરે જમ્યા પછી સૂઈ જાય છે, ઘણા લોકો રાત્રે જમ્યા પછી તરત સૂઈ જાય છે. આપણે જમ્યા પછી તરત જો સૂઈ જઈએ તો પણ આપણા શરીરની અંદર ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી, ને એના લીધે પણ આપણા શરીરમાં કબજિયાત થાય છે. નંબર 4, ઘણા લોકોને જમ્યા પછી તરત જ માવો ખાય છે, અથવા તમાકુ ભરે છે, અથવા બીડી પીવે છે કે મસાલો ખાય છે. જમ્યા પછી તરત જ માવો, મસાલો, બીડી, તમાકુ, જે કંઈ આપણી ટેવ હોય, વ્યસન હોય, એ ક્યારેય ખાવું નહીં. આપણે તમાકુ ખાઈએ કે બીડી પીએ તો તમાકુની અંદર જે નિકોટિન નામનું ઝેરી તત્વ છે એ આપણા પાચક રસોની અંદર ભળી જાય છે. જે કંઈ ખોરાક વલવાતો હોય પેટની અંદર, પાચન થતું હોય, એની અંદર નિકોટિન નામનું જે ઝેરી તત્વ છે એ ભળી જાય છે, જેના લીધે એ ખોરાક યોગ્ય રીતે અને સમયસર એનું પાચન થતું નથી, એટલા માટે આપણને કબજિયાતનો જન્મ થાય છે. તો આ કારણ પણ ખૂબ જવાબદાર છે. એટલે જમ્યા પછી બીડી, તમાકુ, માવો, મસાલો, જે ગુટકા, જે કંઈ ખાવાની ટેવ હોય એ બિલકુલ આપણે બંધ કરી દેવી જોઈએ, તો જ કબજિયાતની અંદરથી આપણને છુટકારો મળી શકશે. નંબર 5,
ઘણા લોકોને ટેવ હોય છે જમતી વખતે વાતો કરવાની. ઘણીવાર આપણે લગ્નમાં, રિસેપ્શનમાં કે હોટલની અંદર જમવા જઈએ તો ઘણા લોકો જમતા જમતા વાતો કરતા હોય છે, તો જમતી વખતે ક્યારેય વાતો કરવી જોઈએ નહીં. કે ખૂબ હસવાની ટેવ હોય છે તો જમતી વખતે શાંત ચિત્તે આપણે ભોજન કરવું જોઈએ. નંબર છ, ઘણા લોકો જમવાની અંદર 5 કે 7 મિનિટ કે 10 મિનિટમાં ભોજન કરીને ઊભા થઈ જાય છે, એટલે કે એમનું ભોજન પૂરું થઈ જાય છે. તો આયુર્વેદમાં કહે છે કે આપણને 32 દાંત આપ્યા છે તો એક કોળીઓ 32 વખત ચાવવું જોઈએ, મતલબ કે ખૂબ ચાવી ચાવી ચાવીને આપણે ભોજન કરવું જોઈએ. તો ભોજન કરતી વખતે ઓછામાં ઓછી 25 થી 30 મિનિટ જેટલો સમય લાગવો જોઈએ, અને ખૂબ ચાવી ચાવી ચાવીને જો આપણે ભોજન કરીશું તો કબજિયાતનો જે પ્રશ્ન છે એ ઓટોમેટિક દૂર થઈ જશે. તો ખૂબ ઝડપથી ખાવાનું જો આપણે રાખીશું, 5 કે 10 મિનિટમાં ભોજન કરી લઈશું, તો એ પણ કબજિયાત થવામાં કારણરૂપ બને છે. નંબર 7, 1 કરતાં વધારે આપણે ખોરાક લઈએ તો એ કબજિયાત થાય છે. કેવી રીતે? તો આપણે કોઈના મેરેજમાં, રિસેપ્શનમાં કે હોટલમાં જઈએ તો આપણી ડીશ હોય, થાળી, એ ભરાઈ જાય છે. દાળ ભાત શાક રોટલી, બાસુંદી હોય, મોહનથાળ હોય, ભજીયા હોય, ગરમ ગરમ ઢોકળા હોય, ખમણ હોય, પાપડ હોય, આપણી જે ડીશ છે એ ડીશની અંદર જગ્યા ના હોય, એટલી બધી આઈટમો આપણે ભોજનની અંદર લઈએ તો 1000% તમને કબજિયાત થશે, થશે ને થશે. દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. પહેલાંના જમાનામાં આજથી 80 કે 90 વર્ષ પહેલાંના દાદા હોય કે દાદી હોય તો એમને પૂછજો, તો એ લોકો જ્યારે પણ ભોજન કરતા ત્યારે માત્ર શીરો અને મગ હોય, અથવા કઢી અને રોટલો હોય, અથવા રોટલો અને રીંગણનું શાક હોય, કે રોટલો અને ભાખરી હોય, કે ખીચડી અને ગાયનું દૂધ હોય. મતલબ કે એ લોકો 2 જ વસ્તુ ખાતા હતા, અને એટલા માટે એ સમયની અંદર લોકો 100 કે 150 વર્ષ સુધી તંદુરસ્ત અને નિરોગી જીવન જીવતા હતા. અને આજે ઘર દીઠ કબજિયાતનો પ્રશ્ન થયો છે ને, એના લીધે અનેક પ્રકારની બીમારીઓ આવે છે. તો આપણે જે ભોજન પ્રથા છે એ તદ્દન ખોટી છે. દાળ ભાત શાક રોટલી ખાવી હોય તો શાક રોટલી પૂરી થાય પછી 1 ઘૂંટો એટલે કે 1 ચમચી જેટલું પાણી પી શકો છો તમે વચ્ચે, અને પછી તમે દાળ ભાત ખાઈ શકો છો. આમ દાળ ભાત અને શાક રોટલી ખાવું હોય તો આ રીતે તમે ખાઈ શકો છો. પણ આપણે તો શું કરીએ છીએ, બધી આઈટમો આપણે પેટની અંદર નાખીએ છીએ, જેના લીધે કચરો ઉત્પન્ન થાય છે અને એમાંથી કબજિયાત થાય છે. તો જ્યારે પણ ભોજન કરીએ ત્યારે 2 શાક ઘણી જગ્યાએ આપણે એકસાથે ખાતા હોઈએ છીએ, તો 2 શાક ક્યારેય એકસાથે ના ખવાય. 1 કઠોળ ખાઈએ અને બટાકાનું શાક હોય, 2 શાક એકસાથે પણ ક્યારેય ખાવા ના જોઈએ, તો પણ કબજિયાત થાય છે. કારણ કે દરેક વસ્તુનો પાચન થવાનો સમય અલગ અલગ હોય છે. અને ઘણીવાર આપણે જોઈએ તો ભોજન કર્યા પછી અમુક લોકો કેળા ખાય છે, કેળા આપવામાં આવે છે, અમુક જગ્યાએ સફરજન આપવામાં આવે છે, અમુક જગ્યાએ નારંગી આપવામાં આવે છે. તો ભોજન કર્યા પછી સફરજન હોય, નારંગી હોય, ચીકુ હોય, કોઈ વસ્તુ ક્યારેય જિંદગીમાં જીવો ત્યાં સુધી ના ખવાય. કેમ ના ખવાય? તો આજનો માણસ ભણેલો ગણેલો છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, અને ભોજનની સાથે આવી આપણે ભૂલ કરીએ છીએ. કારણ કે કેળું ખાઈએ કે સફરજન ખાઈએ કે નારંગી ખાઈએ, તો ફ્રૂટ છે એ ખૂબ ઝડપથી પાચન થઈ જાય છે. જ્યારે આપણે દાળ ભાત શાક રોટલી જે કંઈ ભોજન કર્યું એનું પાચન થતાં 4 થી 5 કલાક જેટલો સમય લાગે છે. ભોજન કર્યા પછી તરત કેળું ના ખવાય, સફરજન ના ખવાય કે નારંગી ના ખવાય. જમ્યા પછી તરત જ ઘણા લોકો ભોજનની સાથે આ ખાતા હોય છે, જમ્યા પછી તરત, તો ક્યારેય આ ખવાય નહીં. આ ભૂલ પણ આપણે કબજિયાત થવામાં મુખ્ય કારણરૂપ બને છે. ભૂલ નંબર 8, ઘણીવાર આપણે બહાર હોટલમાં જઈએ કે લગ્નની અંદર કે રિસેપ્શનમાં જઈએ અથવા ઘરે કોઈ મનપસંદનું આપણું જમવાનું બનાવ્યું હોય તો ઘણા લોકો મન મૂકીને એટલે કે પેટ ભરીને ખાય છે, દબાઈને ખાય છે. દાળ બાટી બનાવી હોય તો 3 બાટી ખાતા હોય તો 4 બાટી ખાઈ જઈએ. આમ આપણે પેટમાં જગ્યા ના હોય એટલું બધું જો ખાઈએ તો પણ આપણા શરીરની અંદર કબજિયાત થાય છે. એટલે જ્યારે પણ ખાઈએ ત્યારે ભૂખ કરતાં ઓછું ખાવાનું, તો કબજિયાત નહીં થાય, અને ખૂબ ચાવી ચાવી ચાવીને ખાવાનું, અને ભૂખ લાગે ત્યારે જ ખાવાનું. નિયમ નંબર 9, જે લોકોને કબજિયાત છે એવા લોકોએ સવારે ઉઠીને એટલે વહેલા ઉઠવાનું, 4 થી 4:30 વાગે ઉઠવાનું. 7 વાગે ઉઠ્યા પછી પાણી નહીં પીવાનું. 4, 4:30 વાગે ઉઠી 1 ગ્લાસ ઉંફાળું પાણી ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે મોઢામાં ફેરવી ફેરવીને પી જવાનું. તમારી ધીમે ધીમે કબજિયાત છે ઓટોમેટિક દૂર થશે. હવે છેલ્લે જોઈએ કે કયો કટકો આપણે ખાવાનો છે. તો બજારની અંદરથી લાકડાની ગાણીમાંથી જે શુદ્ધ દિવેલ મળે એ શુદ્ધ દિવેલ લાવવાનું. બજારમાં તમે લેવા જશો દિવેલ તો 180 કે 90 રૂપિયે લીટર મળશે, જ્યારે લાકડાની ગાણીમાં તમે લેવા જશો તો 550 કે 600 રૂપિયે લીટર મળશે. એ શુદ્ધ દિવેલ લાવવાનું, બજારનું દિવેલ લાવવાનું નથી. નહીં તો એની અંદર કદાચ કેમિકલ કે ભેળસેળ હશે તો એ ફાયદાની જગ્યાએ નુકસાન કરશે. એટલે લાકડાની ગાણીનું શુદ્ધ દિવેલ તમને મળે તો એ દિવેલ લાવવાનું. 1 ચમચી દિવેલ લેવાનું, એની અંદર બજારમાંથી હરડે લાવવાની.
હરડે આખી લાવવાની, કારણ કે જો પાવડર લાવશો તો કદાચ ડુપ્લિકેટ કે ભેળસેળવાળો હોઈ શકે. આખી હરડે લાવવાની, એનો ટુકડો કરી દેવાનો અને એક ટુકડો હરડેનો દિવેલની અંદર નાખી દેવાનો અને અડધો ગ્લાસ હુંફાળું પાણી કરવાનું, એ પાણીની અંદર નાખી અને ધીમે 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 રાત્રે સૂતી વખતે પી જવાનું. આવું તમે 3 કે 4 દિવસ કરશો એટલે પેટની અંદર જે કંઈ મળ જામી ગયું છે અથવા આપણા આંતરડા છે એ સૂકા પડી જાય છે, એટલે કે વૃક્ષ થઈ જાય છે. આંતરડાની જે મૂવમેન્ટ છે, મળને બહાર ફેંકવાની અને પાચન કરવાની જે મૂવમેન્ટ છે, એ મૂવમેન્ટ ધીમે ધીમે ઓછી થઈ જાય છે, જેના લીધે કબજિયાત થવાની શરૂઆત થાય છે. આપણું નાનું આંતરડું છે એ 21 ફૂટ લાંબુ છે, તો નાના આંતરડાની અંદર દિવેલ ઓઇલિંગનું કામ કરે છે, મતલબ કે જે એની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ ઓછી થઈ ગઈ હોય તો એ મૂવમેન્ટ ઓટોમેટિક સુધરી જાય છે. અને મોટા આંતરડાની અંદર જે મળ જામી ગયો હોય એ મળને ઓટોમેટિક ધક્કો મારી અને બહાર કાઢવાનું કામ કરે છે. આ રીતે દિવેલનો 3 કે 4 દિવસ સુધી જો પ્રયોગ કરશો તો ઓટોમેટિક તમારી જે કબજિયાત છે દૂર થશે. જો તમને કબજિયાત જ ના થતી હોય છતાં તમારે જો દિવેલ પીવું હોય તો 15 દિવસે અથવા મહિનામાં 1 વખત 1 ચમચી દિવેલ ઉંફાળા પાણીની અંદર નાખી અને રાત્રે સૂતી વખતે પી જવાનું. એનાથી કોઈ નુકસાન નહીં થાય શરીરને, ફાયદો ફાયદો અને ફાયદો જ થશે. તો 15 દિવસે કે મહિને આ રીતે તમે દિવેલનો પણ પ્રયોગ કરી શકો છો. તો આ રીતે આપણે ખાવા પીવાની અંદર થોડી કાળજી રાખીશું તો કબજિયાત થવાના જે કારણો છે એ કારણોથી કબજિયાત થાય છે તો કબજિયાત નહીં થાય, અને કબજિયાત નહીં થાય તો શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી જલ્દીથી નહીં આવી શકે. કારણ કે કબજિયાત એ કોઈ રોગ નથી, પણ કબજિયાત એ બધા જ રોગોનું મૂળ છે એવું આયુર્વેદમાં કહેલું છે. એટલે કબજિયાત નહીં થાય તો સમજી લેવું જીવનમાં જીવીશી ત્યાં સુધી કોઈ પણ પ્રકારની બીમારી જલ્દીથી આપણા શરીરમાં નહીં પ્રવેશ કરી શકે, અને આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.